મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલ મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહેસાણા ONGC માં ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે। મહેસાણાની ONGC માં ગેસ લીકેજની ઘટના સામે આવી છે। 2 દિવસથી કસલપૂર નજીક ગેસ લીકેજ થઈ રહ્યો છે। મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગેસ લીકેજ થઈ રહ્યો છે। મહેસાણા ONGCના ગેસ લીકેજની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। ONGC ના પાઇપમાં 2 દિવસથી કસલપુર નજીક ગેસ લીકેજ થઈ રહ્યો છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ONGCમાં ગેસ લીકેજ થઈ રહ્યો છે। ગેસ લીકેજના કારણે કસલપુર ગ્રામજનોની હંગામી હિજરત ચાલી રહી છે। 50 જેટલા પરિવારો ગભરાઈને નજીકના ગામમાં જતા રહ્યા છે। મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ONGCની પાઇપલાઇનમાં ગેસ લીકેજ થઈ રહ્યો છે। હાઇડ્રોકાર્બન ઝેરી ન હોવાનું ONGCના અધિકારીઓએ જણાવ્યું છે, પરંતુ 50 જેટલા પરિવારો ગભરાઈને નજીકના ગામમાં સ્થળાંતર થયા છે। મહેસાણા ONGCના ગેસ લીકેજની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। 2 દિવસથી કસલપુર નજીક ગેસ લીકેજ થઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનો હંગામી હિજરત કરી છે। संवाददाता भाविन भावसार जोड़ाया छे। जी भाविन, जणावशो 2 दिवसथी शुं चाली रह्युं छे? हाँ, समग्र मामलो ए रीते छे के 2 दिवसथी जे कतलपुर नजीक ONGC नी गैस लीकेज मामलो हतो। अत्यार सुधीमां लीकेजना कारणे ग्रामजनोए हंगामी हिजरत पाम्या छे। 50 लोको काल सुधीमां थया। अत्यारे 150 परिवार गामनी बहार अहींयाथी स्थळांतर करी चूक्या छे। जी जी भावेन, વધુ જાણવા માંગીશ કે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાઈ છે? હા, જણાવવા માંગીશ કે તંત્ર દ્વારા અત્યારે લેટેસ્ટ સમાચાર એવા છે કે વડોદરાથી એક્સપર્ટ ટીમ આવી પહોંચી છે, જેમનો દાવો છે કે 3 દિવસની અંદર બ્લોકેજ જે બંધ કરી દેવાની શક્યતા જણાય છે, જે એસેટ મેનેજમેન્ટ એમને જણાવવામાં આવ્યું છે। અને ખાસ જણાવવામાં આવ્યું છે કે જે દુર્ઘટના તપાસ બેઠ છે અને કોઈ કાર્યવાહી થશે તો પણ એ આગળ એમને પણ જણાવવામાં આવ્યું છે કે સંદીપ ગુપ્તાએ કીધું છે કે કાયદેસરની જે પણ હશે કાર્યવાહી કરવામાં આવશે। જી જી ભાવેન, વધુ જાણવા માંગીશ કે 50 જેટલા પરિવારો જ્યારે નજીકના ગામમાં ગયા છે તો એમના માટે કોઈ વ્યવસ્થા કરાઈ છે? હા, જણાવવા માંગીશ કે ગામના સરપંચે એમની વ્યવસ્થા એ રીતે કરે છે કે કોઈને અવર જવરની અંદર, ધારો કે આજે આઠમ છે તો આઠમે માતાજીના જે અત્યારે નોરતા ચાલી રહ્યા છે, તો એ લોકોને જ્યારે ગામમાં આવવું હોય છે, જ્યારે પારંપરિક હોય, તો એ લોકો માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે આ જે ગેસનો જે લીકેજ છે એ એનાથી દૂર થોડી વ્યવસ્થા એ સ્થાનિક લોકોને કરવામાં આવી છે। જી જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાની ઘટના સામે આવી છે। ONGCમાં 2 દિવસથી લીકેજ થઈ રહ્યું છે। 25 જેટલા લોકોને ગળા અને આંખમાં બળતરાની સારવાર આપવામાં આવી રહી છે। 50 જેટલા પરિવારોએ ડરના કારણે નજીકના ગામમાં સ્થળાંતર કર્યું છે। ONGCમાં 2 દિવસથી કસલપુર નજીક ગેસ લીકેજ થઈ રહ્યો છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે।